ચેપ્ટર નંબર 6 આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ થિયરી ઓફ મશીન ની અંદર તમારા સિલેબસ નું લાસ્ટ ચેપ્ટર છે ખાસ ધ્યાન આપજો ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર આ ચેપ્ટર માં મેઈન બે પાર્ટ્સ પડે છે એક ફ્લાયવ્હીલ અને સેકન્ડ ગવર્નર ઓકે ખાસ ધ્યાન આપજો આપણે ગઈકાલે ચેપ્ટર 5 પાવર ટ્રાન્સમિશન પૂરું કરાવવામાં આવ્યું હતું એ પહેલા બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન પૂરું કરાવવામાં આવ્યું હતું તમારા સિલેબસ નું લાસ્ટ ચેપ્ટર છે ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર તો એમાં બે પાર્ટ્સ પડે છે ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર આજે આપણે ફ્લાયવ્હીલ સ્ટાર્ટ કરીએ છીએ ખાસ ધ્યાન આપજો મશીન ની વર્કિંગ સાયકલ દરમિયાન ફ્લાયવ્હીલ ની ડેફિનેશન છે સૌથી પહેલા મશીન ની વર્કિંગ સાયકલ દરમિયાન તેની સ્પીડમાં થતી વધઘટના નિયંત્રણ માટે તેમાં વપરાતા ચોક્કસ દળવાળા વ્હીલને ફ્લાયવ્હીલ કહેવામાં આવે છે મશીનની વર્કિંગ સાયકલ દરમિયાન તેની સ્પીડમાં થતી વધઘટના નિયંત્રણ માટે મશીનની વર્કિંગ સાયકલ હોય એમાં ક્યારેક સ્પીડ અચાનક વધી જતી હોય ક્યારેક સ્પીડ અચાનક ઘટી જતી હોય તો એમના નિયંત્રણ માટે તેમાં વપરાતા ચોક્કસ દળવાળા વ્હીલને શું કહેવાય ફ્લાયવ્હીલ કહેવાય ઓકે તમે કોઈ ડીઝલ એન્જિન જોયેલું છે ઓકે તો એમની આઉટપુટ શાફ્ટ ઉપર ફિટ કરેલું એક મોટું વ્હીલ જોવા મળે છે જે ફ્લાયવ્હીલ છે ઓકે શરૂઆતની અંદર ઓલરેડી ગામડાની અંદર જ્યારે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે મોટરની વ્યવસ્થા હતી નહીં ત્યારે બ્લેક કલરનું એક મશીન મૂકવામાં આવતું એમાં બંને બાજુ બે મોટા મોટા વ્હીલ હોય જનરલી એમને શું કહેવાય ફ્લાયવ્હીલ કહેવાય ઓકે ત્યારબાદ મોસ્ટ આઈએમપી ટોપિક છે ફંક્શન ઓફ ફ્લાયવ્હીલ ફ્લાયવ્હીલનું કાર્ય ઓકે તો એમાં ફર્સ્ટ કોઈ પણ મશીનની વર્કિંગ સાયકલ દરમિયાન તેની સ્પીડમાં થતા ફેરફારના કારણે ઇનપુટ અને આઉટપુટમાં થતા ફેરફાર ઓછા કરવાનું ત્યારબાદ વર્કિંગ સાયકલ દરમિયાન સ્પીડનું નિયમન કરવાનું ગાણિતીય રીતે ફ્લાયવ્હીલ ડીએન બાય ડીટીનું નિયમન કરે છે ત્યારબાદ સાયકલ દરમિયાન વધુ સ્પીડવાળા ભાગમાં ફ્લાયવ્હીલ એનર્જીનો સંગ્રહ કરે છે તથા જરૂર પડે ત્યાં એનર્જી આપે છે તેથી ફ્લાયવ્હીલને એનર્જી રિઝર્વાયર કહેવામાં આવે છે ઓકે જ્યારે વર્કિંગ સાયકલ દરમિયાન વધારે સ્પીડ થઈ જાય ત્યારે ફ્લાયવ્હીલમાં એનર્જી સ્ટોર થાય છે અને જ્યારે ઓકે સ્પીડ ઘટી જાય અને એનર્જીની જરૂર પડે ત્યારે ફ્લાયવ્હીલ એનર્જી શું કરે રિલીઝ કરે છે સ્ટોર કરેલી એટલા માટે ફ્લાયવ્હીલને એનર્જી રિઝર્વાયર પણ કહેવામાં આવે છે ત્યારબાદ ફ્લાયવ્હીલ બધા જ પ્રકારના મશીનમાં કે પ્રાઇમ મૂવરમાં રાખવું જરૂરી નથી તેનો ઉપયોગ એવા કેસમાં જ કરવામાં આવે છે જ્યાં એનર્જી ઇનપુટ અથવા આઉટપુટમાં થતા ફેરફારો અનિશ્ચિત ફેરફારો થતા હોય ઓકે કહેવાનો મતલબ એટલો છે કે ફ્લાયવ્હીલ દરેક એન્જિન માટે જરૂરી નથી જ્યાં વધારે ઇનપુટ અને આઉટપુટમાં એનર્જીના ફેરફારો થતા હોય ત્યાં જરૂરી છે ઓકે તો ખાસ ધ્યાન આપજો ફ્લાયવ્હીલની ડેફિનેશન એમનું ઉદાહરણ ફ્લાયવ્હીલનું કાર્ય હજુ એકવાર ફરીથી સમજાવું છું મશીનની વર્કિંગ સાયકલ દરમિયાન તેની સ્પીડમાં થતી વધઘટના નિયંત્રણ માટે તેમાં વપરાતા ચોક્કસ દળવાળા વ્હીલને ફ્લાયવ્હીલ કહેવામાં આવે છે ડીઝલ એન્જિનની આઉટપુટ શાફ્ટ ઉપર ફિટ કરેલું એક મોટું વ્હીલ જોવા મળશે જે ફ્લાયવ્હીલ છે ત્યારબાદ ફ્લાયવ્હીલનું કાર્ય કોઈ પણ મશીનની વર્કિંગ સાયકલ દરમિયાન તેની સ્પીડમાં થતા ફેરફારના કારણે ઇનપુટ આઉટપુટમાં થતા ફેરફાર ઓછા કરવાનું વર્કિંગ સાયકલ દરમિયાન સ્પીડનું નિયમન કરવાનું ગાણિતીય રીતે ફ્લાયવ્હીલ ડીએન બાય ડીટીનું નિયમન કરે છે સાયકલ દરમિયાન વધુ સ્પીડવાળા ભાગમાં ફ્લાયવ્હીલ એનર્જીનો સંગ્રહ કરે છે
તથા જરૂર પડે ત્યાં એનર્જી આપે છે. તેથી ફ્લાયવ્હીલ ને એનર્જી રિઝર્વાયર પણ કહેવાય છે. બધા જ પ્રકારના મશીનો કે પ્રાઇમ મૂવરમાં ફ્લાયવ્હીલ નો ઉપયોગ જરૂરી બનતો નથી. તેનો ઉપયોગ ફક્ત એવા કેસમાં જ કરવામાં આવે છે જ્યાં એનર્જી ઇનપુટ અથવા આઉટપુટમાં ફેરફાર અનિશ્ચિત થતા હોય. ઓકે.